સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં ચોમાસાની વિદાયની સત્તાવાર જાહેરાત. બનાસકાંઠામાં વરસાદી દિવસો વધવા સાથે આ વર્ષે સરેરાશ 120% જેટલો વરસાદ પડ્યો હોવાનો હવામાન વિભાગનો દાવો. થરાદમાં ગાયત્રી મંદિર નજીક આવેલી સ્પેર પાર્ટસની બે દુકાનો આગમાં લપેટાતા મચી દોડધામ. શોર્ટ સર્કિટથી લાગેલી આગ અંકુશમાં આવી ત્યાં સુધીમાં બંને દુકાનોમાં પડેલું લાખોનો માલ સામાન બળીને રાખ. દિયોદર ખાતે યોજાયેલા કોંગ્રેસના જનવેદના સંમેલનમાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા રાજ્ય સરકાર પર આકરા પ્રહારો. ગુજરાતમાં કોંગ્રેસને મળતા સમર્થનથી સરકાર રઘવાઈ બની હોવાનો જગદીશભાઈ ઠાકોરનો દાવો. દશેરાના દિવસે ડીસા, ધાનેરા, થરાદ અને અમીરગઢ વિસ્તારમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત રીતે કરાયું શસ્ત્ર પૂજન. જૂના ડીસા ખાતે નવમા નોરતાની રાત્રે પરંપરાગત રીતે યોજાયેલા પલ્લી મહોત્સવની ઉજવણીમાં ગ્રામજનોની અતૂટ આસ્થાની થઈ પ્રત્યક્ષ પ્રતીતિ. હવે જોઈએ સમાચારો વિગતવાર. આ વર્ષે ગુજરાતના બનાસકાંઠા સહિત ઘણા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જ્યા બાદ ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસા દરમિયાન સરેરાશ લગભગ 120% જેટલો વરસાદ નોંધાયો હોવાનો દાવો કરી હવામાન વિભાગે ચોમાસાને સત્તાવાર રીતે પૂર્ણ જાહેર કરી શિયાળાની શરૂઆતની ઘોષણા પણ કરી દીધી છે. સામાન્ય રીતે સૂકો પ્રદેશ ગણાતા અને વરસાદની ખેંચ સહન કરતા બનાસકાંઠા જિલ્લામાં પણ આ વર્ષે 120% કરતાં પણ વધુ વરસાદ થયો હોવાનું અનુમાન વિભાગે જણાવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પણ ચોમાસા દરમિયાન 576 મિલીમીટર વરસાદની સરેરાશ સામે આ વર્ષે 1264 મિલીમીટર વરસાદ હવામાન વિભાગના દફતરે નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે દર વર્ષે ચોમાસા દરમિયાન 30 દિવસ વરસાદી દિવસ રહેતા હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસા દરમિયાન 50 દિવસ કરતાં પણ વધુ વરસાદી દિવસ જોવા મળ્યા છે. હવેથી વરસાદની પેટર્ન બદલાતા આગામી સમયમાં ડીસા સહિત ઉત્તર ગુજરાતમાં દર વર્ષે સારો વરસાદ જોવા મળશે તેવો દાવો પણ હવામાન વિભાગે કર્યો છે. 1 જૂન 2017 થી ચાલુ થયેલી વર્ષા ઋતુ સાઉથ વેટ મોન્સૂન 30 સપ્ટેમ્બર 2017 ના રોજ સમાપ્ત થઈ ગયું. સૌથી લાંબી વર્ષા ઋતુની 2017ની સિઝન રહી. આ વખતે ઉત્તર ગુજરાતની અંદર વર્ષાએ વર્ષા ઋતુમાં ઘણા બધા રેકોર્ડ પણ આપણે સ્થાપિત કર્યા. એકંદરે અમારું અનુમાન હતું 95% થી 110% ઉત્તર ગુજરાતની અંદર વરસાદ થશે, તેની સામે 120% જેવો વરસાદ આપણે રિપોર્ટ કરેલો છે. સૌથી વધારે વરસાદ પ્રાપ્ત કરવાનું વર્ષ પણ આપણે પાછળના વર્ષોની સરખામણીમાં 2017 સૌથી વધારે વર્ષા એટલે કે 51 ઇંચ વરસાદ આપણે આ સિઝનમાં પ્રાપ્ત કરેલો છે. એ સિવાય વર્ષાના દિવસો જનરલી 30 થી 35 દિવસ આપણે ઉત્તર ગુજરાતની અંદર ચોમાસાની સિઝનમાં વરસાદ રહેતો હોય છે, તેની સામે આ વર્ષે 55 દિવસ સુધી વર્ષા ઋતુ આપણને વરસાદ પ્રાપ્ત કર્યો છે. એ પણ એક નવો રેકોર્ડ આ વખતે સ્થાપિત થયેલો છે. લાંબા જે રિપોર્ટ છે એની સાથે સરખામણી કરતા જોઈએ તો છેલ્લા 3 વર્ષથી વરસાદની જે રીતભાત અથવા અમારી ભાષામાં એને પેટર્ન્સ કહીએ એમાં બી ઘણો પરિવર્તન અમે આ વખતે રિપોર્ટ કર્યું છે. ઉત્તર ગુજરાતની અંદર જનરલી શાંત વરસાદ હોય છે અને વરસાદના દિવસો ઓછા હોય છે, તેની સામે છેલ્લા 3 વર્ષમાં 1 વીક એકદમ ભારે વરસાદ હોય છે. જે વરસાદ નદી નાળા અથવા તો ડેમ પણ છલકાવી દે એટલો ભારે હોય છે.
ઘણું બધું નુકસાન પણ આ ઋતુમાં થતું હોય છે. એટલે એક આ એ પેટર્ન જે બદલાય છે એ પણ એક આશીર્વાદ રૂપ પણ છે કે જેથી કરીને જળ સંચય, જળ સંગ્રહ અને ભૂગર્ભ રિચાર્જ જે કુદરતી રીતે જે થવું જોઈએ કાર્ય એ થાય છે અને તેનો લાભ ઉત્તર ગુજરાતને ઘણા વર્ષો સુધી મળતો રહેશે. આજે વર્ષા ઋતુ સમાપ્તિની ઘોષણા સાથે અમારું હવામાન ખાતાની જે આગાહી છે 100-100% સાચી છે. હવામાન ખાતું પણ હવે અત્યંત આધુનિક તંત્રો, રડાર, અમારું NHB મોડલ પ્લસ ઓટોમેટિક વેધર સ્ટેશન, સેટેલાઇટ આ બધા જ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને અમે 100% વરસાદની આગાહી અમે કરી શકીએ છીએ અને આ વખતે અમે 100% સાચા પડ્યા છીએ. દિયોદર તાલુકાના ડુચકવાડા ગામથી ગાંગોલ, ઓઢા, સરદારપુરા, જસાલી અને નવાપુરા થઈ ખીમાણા નેશનલ હાઈવેને જોડતો રોડ ખૂબ જ સાંકડો હોય અકસ્માતોની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે. આ રોડને પહોળો કરવા 5 વર્ષથી લડત ચલાવાઈ રહી છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ માંગણીને હજુ સુધી કાને ધરાઈ નથી, જેથી આ 7 ગામોના રહીશોએ સૂચિત 7 ગામ રોડ સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ગત 18 ઓક્ટોબર સામૂહિક રીતે દિયોદરની નાયબ કલેક્ટર કચેરીમાં ધસી જઈ આ રોડને પહોળો કરવાની 5 વર્ષથી રજલતી દરખાસ્ત મંજૂર કરવાની માંગણી સાથે દિયોદરના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને આ મામલે 10 દિવસમાં કોઈ હકારાત્મક કાર્યવાહી ના થાય તો 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસથી જ દિયોદરની SDM કચેરીમાં આમરણાંત ઉપવાસ આંદોલન છેડી ધોળા દિવસે દેશી ઢોલના તાલે વિકાસના ગરબા કરવા અને જરૂર પડે વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મગનલાલ માળી, જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેશ્વરિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ દવેએ હાથ ધરેલા સમજાવટના પ્રયાસોની ફલશ્રુતિ રૂપે મંત્રી કેશાજી ચૌહાણે ગત શનિવારે 7 ગામ રોડ સંઘર્ષ સમિતિના આગેવાનો સાથે દિયોદર ખાતે બેઠક કરી આ ન્યાયી માંગણીનો ઝડપી ઉકેલ લાવવાની ખાતરી આપી આંદોલન સ્થગિત રાખવાની અપીલ કરતા 7 ગામ રોડ સંઘર્ષ સમિતિએ હાલ પૂરતું આંદોલન સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો હતો. આ બેઠક બાદ મંત્રી કેશાજી ચૌહાણે પત્રકારો સાથેની વાતચીતમાં પણ 7 ગામોના અરજદારને યોગ્ય ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. આ ડુચકવાડા, ગોગોલ, ઓઢા, સરદારપુરા, જસાલી તેને ખીમાણાનો જે રસ્તો છે એ રસ્તો પહોળો કરવો અને એનું રિપેરિંગ કામ કરવાની મને વારંવાર રજૂઆત થઈ છે અને આવેદનપત્રક પણ મળ્યું છે. આ અંગે સરકારની અંદર મેં જરૂરી કાર્યવાહી કરી છે અને એ ગામોની લાગણી આજે મારી પણ લાગણી છે અને વહેલા વહેલા રસ્તાનું કામ થાય એવા મારા પૂરા પ્રયત્નો રહે છે. એટલે સૌને હું વિનંતી કરું છું કે એમને જે આ વંદરમણ માટે મેં જે દિયોદર તાલુકાના અંતરિયાળ ગામોના વિકાસ માટે રોડને પહોળો કરવાની 5 વર્ષથી થતી રજૂઆતોને ન્યાય અપાવવાની મંત્રી કેશાજી ચૌહાણે ખાતરી આપ્યા બાદ સૂચિત 7 ગામ રોડ સંઘર્ષ સમિતિ વતી સરદારપુરા ગામના યુવા અગ્રણી જયંતિભાઈ ચૌધરીએ 2 ઓક્ટોબરથી શરૂ થનાર સૂચિત આંદોલનને હાલ પૂરતું સ્થગિત રાખવાની જાહેરાત કરી હતી અને 7 ગામ રોડ સંઘર્ષ સમિતિની માંગણીને ઝડપી રાહે ન્યાય મળે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી. સાહેબ શ્રી જોડે અમારે હાલ મિટિંગ થઈ ગયેલી છે, જે અમે 2 ઓક્ટોબરનું આવેદનપત્ર નાયબ મામલતદાર કલેક્ટરશ્રીને આપ્યું હતું કે આ રોડનું કામ ડુચકવાડાથી ખીમાણા સુધીનું જે રિપેરિંગ અને પહોળું કરવા માટેનું આવેદનપત્ર આપેલું હતું, કામ નહીં થાય તો અમે ભૂખ હડતાલ ઉપર ઉતરશું. પણ સાહેબે આજે અમને આશ્વાસન આપ્યું છે અને પૂરી રીતે પોતે કાર્ય કરી રહ્યા છે અને એમની વિનંતીથી આજે અમે એ જે 2 ઓક્ટોબરનું આંદોલનનું અલ્ટિમેટ આપેલું હતું મામલતદાર સાહેબને એ પાછું ખેંચીએ છીએ અને સાહેબ જોડે આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી અમારું કાર્ય પૂર્ણ કરે એવો અમને હાલ પોતે વિશ્વાસ આપેલો છે અને 100% કરશે એટલા માટે અમે આ આવેદનપત્ર પાછું ખેંચીએ છીએ. દિયોદરના 7 ગામોના લોકોનું રોડ માટેનું સંભવિત આંદોલન મંત્રી કેશાજી ચૌહાણની ખાતરી બાદ હાલ પૂરતું ટળી ગયું છે, ત્યારે હવે રાજ્ય સરકાર પણ આ મામલે હકારાત્મક અભિગમ અપનાવી આ ન્યાય માંગણીનો ઝડપી રાહે યોગ્ય ઉકેલ લાવે તે પણ ઈચ્છનીય છે. બનાસકાંઠાના દિયોદર ખાતે ગત શનિવારે સંતશ્રી સદારામ યુવક મંડળ અને દિયોદર તાલુકા ઠાકોર સમાજ દ્વારા ઠાકોર સમાજના તેજસ્વી તળાવોનો સન્માન સમારોહ અને શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાત સરકારના મંત્રી કેશાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને દિયોદરની ઠાકોર બોન્ડિંગ ખાતે યોજાયેલા આ કાર્યક્રમના પ્રારંભે મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ
સમાજના 130 જેટલા વિદ્યાર્થીઓને શિલ્ડ બેગ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે સંત સદારામ કેળવણી ટ્રસ્ટના પ્રમુખ નાગજીજી ઠાકોર, મંત્રી ભવાનજી ઠાકોર, ખેમાજી ઠાકોર, ઈશ્વરજી ઠાકોર, તરસંગજી ઠાકોર, દેહડાજી ઠાકોર, અર્જુનજી ઠાકોર અને મનોજી ઠાકોર, જગદીશજી ઠાકોર તેમજ સંત શ્રી સદારામ યુવક મંડળના પ્રમુખ અશોકજી ઠાકોર, ભાણજીજી ઠાકોર, પીકે ઠાકોર, દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ રાઈબેન ચૌહાણ સહિત ઠાકોર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી કેશાજી ચૌહાણે ઠાકોર સમાજના શૈક્ષણિક વિકાસના પ્રયાસોની સરાહના કરી હતી. સદારામ યુવક મંડળ એ દર વર્ષે દશેરાના દિવસે એ સમાજના તેજસ્વી તારલાઓ તેમણે જાહેર જીવનની અંદર વિશિષ્ટ દેખાવ કર્યો હોય એવા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ અને શસ્ત્રપૂજનનો કાર્યક્રમ એ દર વર્ષે યોજાય છે સદારામ યુગમાં. અને એ નિમિત્તે આજે પણ દશેરાનો નિમિત્તે એ સન્માન સમારંભ અને શસ્ત્રપૂજનનો કાર્યક્રમ હતો. આજના પ્રસંગે દશેરાની અવિસ્થાનની જનતાને, ગુજરાતની જનતાને, સમાજને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. અને જે સમાજના ભાઈ બહેનો આજે સન્માન મેળવ્યું છે એમને સૌને પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. એમના જીવનમાં ખૂબ પ્રગતિ કરે, સમાજ ખૂબ ઉપયોગી થાય એવી એમની પાસેથી અપેક્ષા રહે. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે વિવિધ 5 મહોલ્લાઓમાં બંધાનાર આ નવા સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયા બાદ આજે પાણીના 2 નવા બોર અને 1 ટાંકીના બાંધકામ માટે શિલાન્યાસ કરાયો હતો. જૂના ડીસા ગ્રામ પંચાયત દ્વારા ગામના દરબાર સ્કૂલ અને ઇસ્લામપુરા વિસ્તારમાં બંધાનાર પાણીના 2 નવા બોર તેમજ હાઈવે વિસ્તારમાં બંધાનાર પાણીની ઊંચી ટાંકીના બાંધકામ માટે આજે ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ગામના સરપંચ બાબાભાઈ દેસાઈ, ઉપસરપંચ ફારૂકભાઈ ધાણી, શ્રાવણભાઈ પ્રજાપતિ, ગોપાલભાઈ મોદી તેમજ ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જાણીતી રાષ્ટ્રવાદી સંસ્થા ભારત વિકાસ પરિષદની ધાનેરા શાખાના યજમાન પદે આજે યોજાયેલી પ્રાંત કક્ષાની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાએ દેશભક્તિનો અદ્ભુત માહોલ સર્જ્યો હતો. આ સ્પર્ધામાં ઉત્તર ગુજરાતના 3 જિલ્લાની 12 ટીમોએ ઉત્સાહભેર ભાગ લઈ એક એક થી ચડિયાતા દેશભક્તિ ગીતો રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. બાળકો રાષ્ટ્રને જાણે અને ભારતીય સંસ્કૃતિથી માહિતીગાર થાય તેવા આશયથી ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે વિવિધ સ્તરે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાઓનું આયોજન કરાય છે. તદનુસાર આજે સંસ્થાની ધાનેરા શાખાના યજમાન પદે ઉત્તર પ્રાંત કક્ષાની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પર્ધક બાળકોને સાંસ્કૃતિક વેશભૂષામાં સજ્જ થઈ દેશભક્તિના ગીતો લલકાર્યા હતા. આ સ્પર્ધામાં અમે લહેરી લાલા ગીતે પણ વાહવાહી મેળવી હતી. Bye.
1962માં ચીન અને ભારત વચ્ચે છેડેલા યુદ્ધમાં ભારતનો પરાજય થયા બાદ ભારતીય પ્રજામાં દેશપ્રેમ જાગે તેવા આશયથી 1967ના વર્ષમાં ભારત વિકાસ પરિષદની સ્થાપના કરાઈ હતી. છેલ્લા 50 વર્ષથી ભારતના વિવિધ રાજ્યોમાં દેશહિતના કાર્ય કરતી આ સંસ્થા આ વર્ષે 51 વર્ષમાં પ્રવેશી રહી છે. ત્યારે આજે ધાનેરા ખાતે યોજાયેલા પ્રાંત કક્ષાની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં શહેરના જાણીતા તબીબ ડોક્ટર એમ એસ અગ્રવાલ, રોયલ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર નારાયણસિંહ વાઘેલા, સહસંયોજક દિનેશભાઈ પ્રજાપતિ, હસમુખભાઈ ચૌધરી, ભારત વિકાસ પરિષદની ધાનેરા શાખાના પ્રમુખ લાખાભાઈ પ્રજાપતિ સહિત અન્ય આગેવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ સ્પર્ધામાં 12 ટીમોના 84 જેટલા સંગીત ઉપાસકોએ પોતાની પ્રતિભા રજૂ કરી હતી, જેમાં પાલનપુરની વિવિધ લક્ષી વિદ્યા મંદિરની ટીમ પ્રથમ, જ્યારે રાધનપુરની સુભાષચંદ્ર બોઝ ટીમ બીજા અને પાટણના ઋષિકેશ રામાણી ત્રીજા ક્રમે રહ્યા હતા. વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાતા પ્રથમ ક્રમે રહેલી ટીમના લીડરે ખુશી વ્યક્ત કરી હતી. શ્રી ભારત વિકાસ પરિષદની સમૂહગાન પ્રતિયોગિતામાં આજે અમને એક ચોપડીમાં લગભગ ખાસા ગીતો હતા, એમાંથી રાષ્ટ્રીય ગીતો અમને ગાવાના હતા. અહીં આપણને ધાનેરા મુકામે અહીં આ સ્પર્ધા યોજાઈ હતી. અહીં અમારી શાળા શ્રી વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર અહીં ભાગ લીધો હતો. અહીં અમારો પ્રથમ નંબર આવ્યો હતો. હવે અમારે આગળના લેવલે જવાનું છે. અહીં અમારો અહીં આજે અમને અહીં બહુ જ મજા આવી. અહીં દેશભક્તિના ગીતો ગવાયા. અહીં અમને ભારતીય સંસ્કૃતિ તથા ભારતીય સમૂહગાન પ્રતિયોગિતામાં અમને અહીં ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળી. મારું નામ છે જગાણિયા પ્રેરણા અને અમારા નિર્ણાયક શ્રીઓ શ્રી હિતેશભાઈ પ્રજાપતિ અને ધર્મેશભાઈ પ્રજાપતિએ પણ અમારા આ કાર્યક્રમમાં સ્પર્ધા જીતવામાં પણ બહુ જ મોટું યોગદાન હતું. ભારત વિકાસ પરિષદના ઉત્તર પ્રાંતના પ્રમુખ અરવિંદભાઈ તોંવરે બીકે ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજની આ સ્પર્ધામાં વિજેતા થયેલી ટીમ હવે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા મહારાષ્ટ્રના નાગપુર ખાતે જશે. તેમણે સુંદર આયોજન માટે યજમાન ધાનેરા શાખા પ્રત્યે પણ આભાર વ્યક્ત કર્યો હતો. આજે ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર પ્રાંત દ્વારા ધાનેરા ખાતે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં લગભગ ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં થઈ અને 12 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. બહુ જ સુંદર દેશભક્તિના વાતાવરણની અંદર આ સ્પર્ધા સંપન્ન થઈ છે, જેની અંદર સૌથી પ્રથમ ક્રમે પાલનપુર ટીમ, બીજા ક્રમે રાધનપુર અને ત્રીજા ક્રમે પાટણ ટીમ નંબર મેળવ્યો છે. અહીંની જે સ્પર્ધા થઈ છે એ પ્રાંત સ્તરની હતી. હવે જે પણ જીતી છે ટીમ એ નાગપુર ખાતે યોજાનાર વેસ્ટર્ન રિજિયનની જે સ્પર્ધા યોજાવાની છે એમાં ભાગ લેવા માટે જવાની છે. આજે ધાનેરા ખાતે પણ ધાનેરાની જે ભારત વિકાસ પરિષદની જે ટીમ છે એમણે જબરજસ્ત જહેમત ઉઠાવી અને બહુ જ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે. એ બદલ ધાનેરાની ટીમને પણ હું અભિનંદન આપું છું અને તમામ જે જીત્યા છે અને જે નથી જીત્યા એ પણ, એ તમામ જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે એ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષક, સંગીત શિક્ષકો અને અમારા ભારત વિકાસ પરિષદના સદસ્ય તમામને અભિનંદન પાઠવું છું. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. થરાદમાં ગાયત્રી મંદિર નજીક આવેલી સ્પેર પાર્ટ્સની 2 દુકાનો આગમાં લપેટાતા મચી દોડધામ. શોર્ટ સર્કિટથી લાગેલી આગ અંકુશમાં આવી ત્યાં સુધીમાં બંને દુકાનોમાં પડેલું લાખોનો માલ સામાન બળીને રાખ. દિયોદર ખાતે યોજાયેલા કોંગ્રેસના જનવેદના સંમેલનમાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા રાજ્ય સરકાર પર આકરા પ્રહારો. ગુજરાતમાં કોંગ્રેસને મળતા સમર્થનથી સરકાર રઘવાઈ બની હોવાનો જગદીશભાઈ ઠાકોરનો દાવો. દશેરાના દિવસે ડીસા, ધાનેરા, થરાદ અને અમીરગઢ વિસ્તારમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત રીતે કરાયું શસ્ત્રપૂજન. જૂના ડીસા ખાતે 9મા નોરતાની રાત્રે પરંપરાગત રીતે યોજાયેલા પલ્લી મહોત્સવની ઉજવણીમાં ગ્રામજનોની અતૂટ આસ્થાની થઈ પ્રત્યક્ષ પ્રતિતિ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. સુખમય અહેસાસ જગાવી, ઘરને સુંદર ઘર બનાવી, સ્વપ્નાઓની સુવાસ અનેરી, આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો.
તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક જિગ્નેશભાઈ સાધુ, રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. अब देश चलेगा 10 रुपए में 70 किलोमीटर. पुनवाल ई व्हीकल, स्टाइलिश लुक्स, नो पेट्रोल, जीरो मेंटेनेंस, टैक्स बेनिफिट के साथ. हमको चाइना पे भरोसा नहीं है, नहीं है. हमारा भरोसा इंडिया, इंडिया. मेक इन इंडिया है लाना, लाना. गाड़ी इंडिया की चलाना, चलाना. ओ भैया, पर्यावरण पैसा बचाना, बचाना. पुनवाल ई बाइक है लाना, लाना. पेट्रोल से मुक्ति है पाना, पाना. 20 रुपए में 200 किलोमीटर तुम्हें चलाना, चलाना. ओ भैया, पुनवाल गाड़ी में टायर ट्यूबलेस, ट्यूबलेस. इसमें तो सेंटर लॉक डिस्क ब्रेक, डिस्क ब्रेक. फ्री सर्विस है पाना, पाना. पुनवाल ई बाइक चलाना, चलाना. अब देश चलेगा 10 रुपए में 70 किलोमीटर. पुनवाल ई व्हीकल, स्टाइलिश लुक्स, नो पेट्रोल, जीरो मेंटेनेंस, टैक्स बेनिफिट के साथ. विराम बाद आपनु स्वागत छे वधु समाचारोमां. બનાસકાંઠાના થરાદ ખાતે ગઈ રાત્રે બે દુકાનો અચાનક આગમાં લપેટાતા દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ થરાદ ખાતે ગાયત્રી મંદિર સામે આવેલી સ્પેર પાર્ટસની બે દુકાનો ગઈ રાત્રે અચાનક આગમાં લપેટાઈ જતા આજુબાજુના લોકોએ તુરંત દુકાનદારોનું ધ્યાન દોરી આગને અંકુશમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. રાત્રે શોર્ટ સર્કિટ થતાં આ દુકાનોમાં આગ લાગી હોવાનું અનુમાન થઈ રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની ટીમે તુરંત ઘટના સ્થળે પહોંચી અને આગને અંકુશમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે આગ અંકુશમાં આવી ત્યાં સુધીમાં બંને દુકાનોમાં પડેલો તમામ સામાન બળીને રાખ થઈ જતા દુકાન માલિકોને 30-35 લાખનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભાભર તાલુકાના સિસોદરા ખાતે કાર્યરત ગૌશાળામાં વિજયાદશમીના દિવસે ગૌ મહિમા મહોત્સવની ઉજવણી કરાઈ હતી. સિસોદરાની સીતારામ ગૌશાળામાં ઉજવાયેલા ગૌ મહિમા ઉત્સવ પ્રસંગે ગૌપૂજન કરી મહેમાનોનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે ગૌમૂત્રમાંથી દિવ્ય રસાયણ તથા રાસાયણિક જંતુનાશક તૈયાર કરવા સંદર્ભે કૃષિ વૈજ્ઞાનિકો તથા ગૌ વિશેષકો દ્વારા ખેડૂતોને ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બાળકદાસજી, રતનદાસજી, ગૌ કથાકાર છોગારામ ભગત, એનિમલ વેલફેર બોર્ડના સભ્યો ગિરીશભાઈ શાહ, ભાભરની જલારામ ગૌશાળાના ટ્રસ્ટીઓ તેમજ કૃષિ અને ગૌ વૈજ્ઞાનિકોએ ગૌ માતા તેમજ ગૌમૂત્ર દ્વારા થતા ફાયદા વિશે માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોય દરેક રાજકીય પક્ષો ચૂંટણી જંગ જીતવા માટે સક્રિય થઈ ગયા છે અને ઠેર ઠેર સભાઓ ગજવી શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ગત શનિવારે બનાસકાંઠાના દિયોદર ખાતે યોજાયેલ કોંગ્રેસના નવસર્જન ગુજરાત જનવેદના સંમેલનમાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 200થી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. આ જનવેદના સંમેલનમાં ઉપસ્થિત પાટણના પૂર્વ સંસદ સભ્ય અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રભારી જગદીશભાઈ ઠાકોરે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસને જન સમર્થન મળી રહ્યું છે, જેથી રાજ્ય સરકાર રઘવાઈ થઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસને જન સમર્થન મળી રહ્યું છે, રાહુલજીના રોડ શો ને જન સમર્થન મળી રહ્યું છે, એટલે ભારતીય જનતા પાર્ટી એની રબર સ્ટેમ્પ ગુજરાતની સરકાર, જનરલ ડાયરના ઈશારે ચાલતી સરકાર રઘવાઈ થઈ છે. આ પ્રસંગે દિયોદર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ભરતસિંહ વાઘેલાએ બનાસકાંઠાના પૂરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં અન્યાય થયો હોવાના આક્ષેપો કરતા જણાવ્યું હતું કે 200 કરતા વધુ ભાજપના કાર્યકરો આજે કોંગ્રેસમાં જોડાયા છે. ટૂંક સમયમાં જ ભાજપના એક મોટા ગજાના નેતા પણ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાઈ જશે તેવો નિર્દેશ પણ તેમણે કર્યો હતો. વિશાળ સંખ્યામાં આજે જે દિયોદરમાં સંમેલન યોજાયું એમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ડેલિગેટ, પૂર્વ સરપંચોએ ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડી લગભગ 400થી 500 કાર્યકર્તાઓ આજે કોંગ્રેસની અંદર જોડાણા છે. એમને કોંગ્રેસ પાર્ટી આવકારે છે અને ટૂંક સમયની પણ અંદર ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટા ગજાના નેતાઓની પણ જાહેરાત કોંગ્રેસમાં થવાની છે. ધન્યવાદ દર્શક મિત્રો. ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દશેરાના દિવસે ડીસા, ધાનેરા, થરાદ અને અમીરગઢ વિસ્તારમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત રીતે કરાયું શસ્ત્ર પૂજન.
જૂના ડીસા ખાતે નવમા નોરતાની રાત્રે પરંપરાગત રીતે યોજાયેલા પલ્લી મહોત્સવની ઉજવણીમાં ગ્રામજનોની અતૂટ આસ્થાની થઈ પ્રત્યક્ષ પ્રતિતિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ભાભરસ શહેરના માળીવાસ વિસ્તારમાં વર્ષે પણ પરંપરાગત રીતે નવરાત્રી પર્વની ઉજવણી કરી ખેલૈયાઓએ સતત 9 દિવસ સુધી ગરબે ઘૂમવા આનંદ માણ્યા બાદ દશેરાના દિવસે પૌરાણિક રીતે ભવાઈ તથા મહાકાળી માતાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભવાઈ જોવા આજુબાજુના વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. માળી સમાજના યુવાનો દ્વારા યોજાયેલા મહાકાળીના ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બનાસકાંઠાના સુઈગામ તાલુકાના બેણપ ગામમાં ગામઠી ઢબે ઉજવાયેલો નવરાત્રી મહોત્સવ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. બેણપના ગ્રામજનોએ ગામઠી વેશમાં નવરાત્રીની ઉજવણી કરી ગરબાનો આનંદ માણ્યો હતો. ડીસા શહેરમાં વસતા ઠાકોર સમાજના રીતરિવાજો ખૂબ જ પ્રચલિત છે. દર વર્ષે જેઠ માસના પ્રથમ રવિવારે ઠાકોર સમાજ દ્વારા માતાજીની રથયાત્રા યોજાય છે, જ્યારે વિજયાદશમી પ્રસંગે શહેરના પ્રાચીન ઓગળવાસ વિસ્તારમાંથી માતાજીની વાડીઓનું પ્રસ્થાન કરવામાં આવે છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરા મુજબ વિજયાદશમીના દિવસે સમાજના તમામ લોકો પોતાના જૂના મનદુક અને મતભેદ ભૂલીને એક સાથે આ યાત્રામાં જોડાય છે અને વાડી સ્વરૂપે માતાજીની શોભાયાત્રા યોજવામાં આવે છે. માથા પર ઝવેરા લઈને બહેનો આ શોભાયાત્રામાં જોડાય છે. આ શોભાયાત્રાને વાડી તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે પણ ડીસાના ઓગળવાસ, નવાવાસ અને ચાવડીવાસ વિસ્તારમાંથી માતાજીની વાડીઓ નીકાળવામાં આવી હતી. પરંપરાગત રીતે નીકળેલી આ વાડીઓ યાત્રામાં ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને વાડીની શોભાયાત્રામાં ગરબે રમી માતાજી પ્રત્યે અતૂટ આસ્થાભાવ વ્યક્ત કર્યો હતો. ગત શનિવારે દશેરા નિમિત્તે ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વીરતાના પ્રતિકરૂપે શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાયા હતા.
ત્યારે ડીસા શહેરમાં વસતા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમી નિમિત્તે પરંપરા મુજબ શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. ડીસા શહેરના તેરમીનાળા વિસ્તારમાં આવેલા ચામુંડા માતાના મંદિરે રાજપૂત સમાજના યુવાનો અને અગ્રણીઓ એકઠા થયા હતા, જ્યાં જય રાજપૂતાના જય ક્ષત્રિયના નારા સાથે શાસ્ત્રોક્ત રીતે ક્ષત્રિયોએ વીરતાના પ્રતિકરૂપે શસ્ત્રોની પૂજા કરી સદીઓથી ચાલી આવતી ક્ષત્રિય પરંપરાને જાળવી રાખી હતી. આ પ્રસંગે ક્ષત્રિયોએ શસ્ત્ર પૂજા કરી પોતાનું લોહી ચડાવી શસ્ત્રો મ્યાન કર્યા હતા. આ પ્રસંગે ક્ષત્રિય રાજપૂત સમાજના બાબુસિંહ રાજપૂત, સુરેન્દ્રસિંહ રાજપૂત, હંસાજી રાજપૂત, ભરતસિંહ રાજપૂત, રાકેશસિંહ રાજપૂત, પ્રશાંતસિંહ ભાટી, હિતેશસિંહ રાજપૂત સહિત આગેવાનો અને યુવા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા. ડીસા તાલુકાના વિકસિત વેપારી મથક ભીલડી ખાતે રામ સેવા સમિતિ દ્વારા ગત શનિવારે સાંજે વિજયાદશમી પર્વ પ્રસંગે રાવણ દહન કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું. પરંપરાગત રીતે યોજાયેલા આ કાર્યક્રમમાં રામ, સીતા, લક્ષ્મણ તેમજ રાવણ, કુંભકર્ણ, વિભીષણ જેવા પાત્રો ભજવવામાં આવ્યા હતા, જે પૈકી લંકેશનું પાત્ર ભીલડીના અતુલભાઈ નાઈએ ભજવ્યું હતું. રાવણ દહન કાર્યક્રમને જોવા આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ કાર્યક્રમમાં ગામના સરપંચ, રામસેવા સમિતિના સભ્યો તેમજ ગામના આગેવાનો, ગામ લોકો તેમજ રેલવે પોલીસ સ્ટાફે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ગત શનિવારે દશેરાના તહેવારની ઉજવણી પ્રસંગે થરાદની મહેશ્વરી સોસાયટીમાં પણ રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા 30 વર્ષથી આ સોસાયટીમાં નવરાત્રિની ઉજવણી કરાયા બાદ રાવણ દહન કરાય છે. આ વર્ષે પણ ભાવિકોની ભરચક ભીડ વચ્ચે રાવણના પૂતળાને અગ્નિબાણ મારી રાવણનો નાશ કરાયો હતો. બનાસકાંઠાના થરાદ ખાતે વસતા રાજપૂત સમાજ દ્વારા પણ ગત શનિવારે થરાદના ચાચર ચોકમાં પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો. યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ પ્રમુખ વાઘાજી રાજપૂત, થરાદ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ નરેશભાઈ રાજપૂત, NSUIના જિલ્લા મહામંત્રી પ્રતાપસિંહ રાજપૂત, રમેશભાઈ રાજપૂત, દુદાજી રાજપૂત, કનકસિંહ રાજપૂત, હાજાજી રાજપૂત સહિત અન્ય અગ્રણીની હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં કાશીરામ પુરોહિતે વિધિવત રીતે શસ્ત્ર પૂજન કરાવ્યું હતું. થરાદના પૃથ્વી લેબલ નેટવર્કના સંચાલક જગદીશભાઈ રાજપૂત દ્વારા આ શસ્ત્ર પૂજન કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરાયું હતું. ધાનેરા ખાતે આજે રાજપૂત સમાજ દ્વારા સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં સમાજના તેજસ્વી તલ્લાઓનું સન્માન કરાયું હતું. દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે, વળી વિધાનસભાની ચૂંટણીના પડઘમ પણ ગાજવા માંડ્યા છે, જેથી દરેક સમાજો પોતાની એકતાને વધુ મજબૂત કરી રાજકીય પ્રભુત્વ વધારવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ધાનેરા ખાતે ભૂમિયા રાજપૂત સમાજે પણ દશેરાના દિવસે શક્તિ પ્રદર્શન કર્યા બાદ આજે ધાનેરાની એક ખાનગી શાળા ખાતે દિવાળી પૂર્વે જ સ્નેહ મિલન કાર્યક્રમ યોજ્યો હતો. આ સ્નેહ મિલનમાં શિક્ષણ ક્ષેત્રે ઝળકેલા તેજસ્વી તાલાઓનું સન્માન કરાયું હતું. જાગીરદાર સમાજ તરીકે જાણીતો દરબાર સમાજ આજે એક થયેલ જણાય છે. આ પ્રસંગે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારી કુરિવાજો દૂર કરવા આહવાન કરાયું હતું. આ અવસરે ઉપસ્થિત મહેમાનોના હસ્તે સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરાયું હતું. આ સ્નેહ મિલનમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના તારાત્ર મઠના મહંત સ્વામી પ્રતાપ મહારાજ, લાસીવાડાના મહંત રામ ભારતી મહારાજ તેમજ દિયોદરના પૂર્વ ધારાસભ્ય માનસિંહજી વાઘેલાએ ખાસ ઉપસ્થિત રહી સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ આવવા આહવાન કર્યું હતું. ધાનેરા રાજપૂત સમાજના પ્રમુખ નારણસિંહ દેવડાએ આ કાર્યક્રમના ઉદ્દેશ પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી રાજપૂત યોગ પ્રગતિ મંડળ ધાનેરાના ઉપક્રમે અહીંયા રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓ દીકરાઓ દીકરીઓ
નું સન્માન માટે રાખેલું છે અને જે દીકરાઓ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની નોકરીઓમાં જે લાગેલા છે તથા કોઈએ સારી ઉચ્ચ શિક્ષાઓ ડિગ્રીઓ મેળવેલી છે તેમનું સન્માન માટે રાખેલ છે તથા સમાજની અંદર હાલ જે કુરિવાજો છે જેવા કે કોઈ દેજબંધી પછી નશાબંધી એ બધો દૂર થાય કુરિવાજો દૂર થાય એ આશયથી અત્યારે સંતશ્રીઓ તથા અમારી સમાજના આગેવાનોનો અહીંયા એમના એમના માર્ગદર્શન હેઠળ અહીંયા સ્નેહ મિલન અમે રાખેલું છે અને જેમાં અત્યારે અમારા સમાજના ભાઈઓ બહેનો વડીલો અને માતાઓ દીકરીઓ અહીંયા મોટી સંખ્યામાં પધારેલ છે. એમાં સતત શિક્ષણનો વ્યાપ વધે અને સમાજના જે કુરિવાજો છે જેવા કે દેજ પ્રથા નશાબંધી બીજું ત્રીજું અને શિક્ષણમાં સતત વ્યાપ વધે એ રીતનો એવો અમારો આશય છે. એ હેતુથી અમે તેજસ્વી તારલાઓના સન્માન માટે તથા શિક્ષણમાં વ્યાપ વધે એ આશયથી અહીંયા અમે આ કાર્યક્રમ રાખેલો છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ડાભીલા ગામમાં વસતા દરબાર પરિવારોની વીરતા પણ ખૂબ જ જાણીતી છે. ત્યારે ગત શનિવારે ડાભીલાના દરબારોએ દશેરા નિમિત્તે ગામના અધકા આસ્થા કેન્દ્ર સમા કુળદેવી મહાકાળી માતાના મંદિરે ધજા ચડાવ્યા બાદ પરંપરાગત રીતે શસ્ત્રપૂજન કર્યું હતું. ગામના અગ્રણીઓ અને યુવાનોની બહોળી હાજરીમાં શસ્ત્રપૂજન કાર્યક્રમ સંપન્ન થયા બાદ વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આખા ગામમાં ફરેલી આ શોભાયાત્રામાં સમાજના યુવાનો ઘોડા પર સવાર થઈ હાથમાં તલવારો લઈ શોભાયાત્રા રૂપે આખા ગામમાં ફર્યા હતા. આ શોભાયાત્રામાં આખું ડાભેલા ગામ જોડાયું હતું અને આ શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. શક્તિની આરાધના પર્વ નવરાત્રી દરમિયાન માતાજીની નર્તન ભક્તિ ઉપરાંત આઠમા અને નવમા નોરતે માતાજીની પલ્લી ભરવાનું પણ અનેરું મહાત્મ્ય છે અને આજના આધુનિક યુગમાં પણ પલ્લીઓનું મહાત્મ્ય અકબંધ રીતે જળવાઈ રહ્યું છે. ત્યારે ડીસા તાલુકાના જુનાડીસા ગામે દર વર્ષે ગ્રામજનો દ્વારા સામૂહિક રીતે ઉજવાતો પલ્લી મહોત્સવ પણ ભારે આકર્ષણનું કેન્દ્ર બને છે અને આ પલ્લી મહોત્સવની ઉજવણી દરમિયાન ગ્રામજનોની શ્રદ્ધા પણ ઉડીને આંખે વળગે છે. દર વર્ષે આસો સુદ નોમની રાત્રે યોજાતા આ પલ્લી મહોત્સવમાં સિંધાબિકા માતાના મંદિરે ચોખા વડા ચોળા પુરી સહિત અન્ય નૈવેદ્યોથી પલ્લી ભરવામાં આવે છે. ત્યારબાદ મંદિરના પૂજારી દુડાભાઈ મહારાજ વિધિ ચાલુ કરી માતાજી પાસે રજા માંગે છે અને માતાજી રજા આપે પછી ભુવાજીને તિલક કરી પલ્લી ઉપડાવવામાં આવે છે. જુનાડીસા ગામના ઠાકોર સમાજના ભુવાજી 10-15 મણ જેટલું વજન ધરાવતી લાકડાની પલ્લી ઉપાડી ગામની પ્રદક્ષિણા કરવા દોઢ મૂકે છે અને ચમત્કારિક રીતે માત્ર 10 મિનિટમાં જ ગામની પ્રદક્ષિણા પૂરી થઈ જાય છે. આ પલ્લીને ઘેસા લીંબડી ખાતે નીચે ઉતારવામાં આવે છે જ્યાં પલ્લી ઉપાડતા ભુવાજી તેલનું આચમન કરવા સાથે પોતાના શરીર પર સાંકળ વડે પ્રહાર કરી માતાજી પ્રત્યેની શ્રદ્ધાની પ્રતિતિ કરાવે છે. ઘેસા લીંબડી ખાતે તેલનું આચમન કર્યા બાદ ભુવાજી ફરી પલ્લી ઉપાડી ગામની પ્રદક્ષિણા પૂરી કરી માતાજીના મંદિરે પરત ફરે છે. જુનાડીસા ગામના દર વર્ષે પરંપરાગત રીતે ઉજવાતા આ પલ્લી મહોત્સવના મહાત્મ્ય પર સ્થાનિક અગ્રણી દિલીપભાઈ બારોટે વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. પારંપરિક માસી ધમકાની આ પદલી આજે નવમા દિવસે સમગ્ર ગામમાં પ્રદક્ષિણા કરી ગણતરીની ક્ષણોમાં લીલ મંદિરે ભરાય છે. ગામના દરેક સમાજના આગેવાનો દરેક ભાઈઓ ખૂબ જ ઉત્સાહથી આ પદલીમાં ભાગ લે છે. માતાજીની પણ આ ગામ પ્રત્યે ખૂબ કૃપા છે. ગામનો કોમી એકતા અને ભાઈચારો માતાજી કાયમ રાખે એ માટે દરેક ગામના લોકો અહીં આવી પ્રાર્થના કરે છે અને માતાજી એમની મનોકામના પૂર્ણ કરે છે. સમાચારોના અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર.
બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં ચોમાસાની વિદાયની સત્તાવાર જાહેરાત. બનાસકાંઠામાં વરસાદી દિવસો વધવા સાથે આ વર્ષે સરેરાશ 120% જેટલો વરસાદ પડ્યો હોવાનો હવામાન વિભાગનો દાવો. થરાદમાં ગાયત્રી મંદિર નજીક આવેલી સ્પેરપાર્ટ્સની બે દુકાનો આગમાં લપેટાતા મચી દોડધામ. શોર્ટ સર્કિટથી લાગેલી આગ અંકુશમાં આવી ત્યાં સુધીમાં બંને દુકાનોમાં પડેલો લાખોનો માલ સામાન બળીને રાખ. દિયોદર ખાતે યોજાયેલા કોંગ્રેસના જનવેદના સંમેલનમાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા રાજ્ય સરકાર પર આકરા પ્રહારો. ગુજરાતમાં કોંગ્રેસને મળતા સમર્થનથી સરકાર રઘવાઈ બની હોવાનો જગદીશભાઈ ઠાકોરનો દાવો. દશેરાના દિવસે ડીસા, ધાનેરા, થરાદ અને અમીરગઢ વિસ્તારમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત રીતે કરાયું શસ્ત્રપૂજન. જૂના ડીસા ખાતે નવમા નોરતાની રાત્રે પરંપરાગત રીતે યોજાયેલા પલ્લી મહોત્સવની ઉજવણીમાં ગ્રામજનોની અતૂટ આસ્થાની થઈ પ્રત્યક્ષ પ્રતીતિ. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.